ઘીના દીવા પોણીમ બળે માતા મારી જેને મળે। તો કંટાળ્યો તો કંટાળ્યો, એક તો આ સારણ બાર્યો મારે લાવવાની, તાણે એક તો બેહો બદલી નાખી ને હવે શીલા એક તો ગારો ગારો કર્યો સા બેહો વળી, પણ ના હાલ નહીં લાવે જી પોણી પોણી વતાવી દઉં પછી શાંતિથી સાર નાખું। દાદા હાય બેટો, અત્યારે આ સ્વામાનું તો કશું ગમતું નહીં ને, દાદા ફોને પલરી દે બાપા। પોખરા ઉપર મારો બેટો વાઘ શકાલે, હું વાઘ ફરવા લાગે ના હારું શીખર હું જના અત્યારે તા પોખરો પાછો અમારે તો ગમે ત્યાં વાઘ નું બાઘ ફર્યું હોય તો સીધો ને બીજતો બધું। એટલે એ છોકરો એ પેલી બાજુ ના તો આ તો હું તો નક્કી ના કહેવાય, વળી પાછો કોનો ફોન આવ્યો તો હાથે બેન હશે ને। હલો બેહન કોરું કરવાનું જ કરતો હતો, સીલે કઉ થોડું કાદવ થઈ જતો તે હાલ આવ્યો હેતર મન પોટલી કરીને કયો। અરે ના કેવાય પણ હવે આપડે હારું હગું કર્યું છે, મારા મુઠા ના બોલાય પણ હારું કેવું પડે એવું થયું છે સારું, અમે અમે ગમે તે હગું કરી જ નાખી લેવું છે, પછી અમે નાના શરમમાં રહો ને જે હોય કયો શરમમાં હું લ્યા રહ્યો છો, કયો કયો ચિંતા કરે કે શરમમાં ના રહ્યો એ ભાઈ જઈ દાડા અમે જઈ રાતે જ્યાં હતા દવાખાન મને લઈ જતા તમને ઓવો સારું, હા હા એ ડૉક્ટરને એમ કીધું કે તમારા પેટમાં ગોઠ છે કે જલ્દી ઓપરેશન કરાવવું પડશે, હા તો એમ કે આ નહીં કરાવો તો વધારે તકલીફ થશે, પણ સારું તમારા આ વળી શાનનું દુખાયું હાલ તારે કમ્પ્લીટ ગલોલા જેવા હતા ને વળી, સારું શીખર પણ હું કહું છું હા થોડી જરૂર પડી છે તમારી, થાય એવું હોય તો કહું વાત કરું। અરે બોલો હું કીધું કહું શરમમાં રહો નહીં, બસ હા સર જરૂર છે ને હાલ જ જરૂર છે, અડધા કલાકમાં મારે અત્યારે દવાખાન જવાનું છે, તે અડધા કલાકમાં પાછું ડૉક્ટરની પાસે દવાખાન અત્યારે બોલાયા છે, પસાર તો સારા નહીં થાય પણ એક તી 35,000 જેવું પડ્યું છે ના હોય તો આલી જાઉં, હા તો જે થાય પણ ઝડપી આવો તો, હા 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 કશો તો ચિંતા કરશો ને હું ગમે તેમ પોકું છોડો, કારણ કે ટેબલ મેલશું તાણે કે હું તમારું ઓપરેશન કરું, અરે હું તમે સમજી લો કે હું પોક્યો ચિંતા કરશો નહીં, તમે એક કણ હેડવાનું જ કરો ને તૈયારીઓ કરો, હું હાલ પોકું તમે ચિંતા કર્યા વગર અને હારણ ગમે તો કરીને હું આવું છું ને હગાવી હગો મારો ગમે તે હગા છે ને કોમમાં આવશે, ચિંતા કરશો નહીં હું ગમે તે કરીને પોકું છું ફટાફટ, હો મારો હગો કે છે પેટમાં ઘોટ છે ને કે છે શરમ, એટલે હગા હગા સાન ના કોમ માં પણ સારું જવું તો જવું એકલો કુ ના અંગાથી જવું, ના ના ગમે તે પણ વાઘુ ના અંગાત લઈ જવું, આ તો નહીં ને સારું આગુ પાછું વાટમાં પૈસા હોય હાથમાં મારા 35,000 રૂપિયા દવાખાન પૈસા તો હતા નહી, શું કેવું આપડા નવા વેવાય નહી કર્યા, ફોન કર્યો હતો કે હું હાલ પૈસા લઈને આવું છું કે ના ના હારું કર્યું પેલા ના વેવાય હતા તો ઉતરશે ડુંગર ઉપર થી ખોટા તારે આપણે તો છ વાઘ બાગ થી બી વહી છીએ નોમત મારું વાઘ છે ને તારે આ વાઘ તો કૂતરો જેવું મારો હોર કોણ નાહી જોય વાઘ ને બાઘ તારે માથી જંબાવી હોય તારે હો
જંગલ માં રહેવાનું છે. નર્વસ એમ કહું છે કે નવરો શું કે જિંદગી થી નવરા છીએ આપણે. અને ફટાફટ હેઠા અને આ મારા પેલા વિભાઈ ને આ થોડા પૈસા પોકાડવાના છે. તે પોકાડતા છે જે પૈસા પોકાડવાના છે અર્જન્ટ છે. હા તે ઉપર નહીં કાઢું. અલ્યા ના હું નહીં નાવા રહું તો ચોક્કસ નવાઈ જહા ક્યાં છે. રૂમાલ લઈને પાઘડી ઉતારી ના ઉપર છે એવું થાય. વિભાઈ ને વતન ગોઠ પેટમાં તે ઓપરેશન ઉપર લેવાના છે કે ઓય પેટમાં એ શિખર આબત છે કોઈ સાબ સાતિન કેવાય લે એ જે બાજુ આય પણ તારો બા ડોક્ટર પર લે લો બોલો કે હાલ ટેબલ પર મેલો અન પૈસા કે ઓપરેશન કરું. હા રે તાના નવો ભાઈ ખોર બાપરો લાખ રૂપિયા મોણ જ છે. હા કેમ છું એ હું તું યા તારે રે ઠે સરી હું બોલી અને હું આમો. હા ઓકે જો હું આમો આ બોખરમ તો સાધન નહીં મળે ને આપણે તો પણ જલ્દી આપણે કોક કરવું પડશે. નવી તો હવે મળતી છે. નવી જ છે કે નવી જેવું જ છે. આપડે શું ગાડી લેવી છે ને યાર. ઈકણ જી ઈકણ ચમ કોમ છે. અલે આપણી પોઝિશન નહીં યાર લેવાની ગાડીઓ. હેડ ને પોઝિશન ની શું ચિંતા કરતો. ચિંતા કરે કોણ મારા અંગા છે. ગાડી લેવી છે. તું હેડ ને ખાલે મારા અંગા થી. અલે આ બૈરા તોરાય તું તો હું કા લઈ જઈ ખોટો યાર. હું લેવા પડો નાટક કરીશું મારા તો પણ ગાડી લેવા જઈએ છે. આપણે લેવાની નહીં પણ આપણે જે એટલા સલાહ માટે ઓટો ચાલશે કે હા ઓટો હાલે ને હાલે બસ તો તને આપણે મોડું થાય છે અને ઓટો મારીને પાછા અને આપણે વેવાઈને પેલો મોદો પડ્યો છે મરી જાય એવો છે. ફટલાઈને પૈસા નહીં જોઈએ તો મરી જાય. કોકનો પાપ ઉકાવો અળવો છે. આપણે બોલાવીએ ગાડી ઓટો મારવાન કરી. અલે અલે મહી ન ખાય ભાઈ કરવા હેડ કે મારો આઈડિયા કદી ના મહી ન ખાવાય. હા ભાઈ ઓટો આવી જાય ગાડી ઓટો ના ગાડી મારી છે એમ કે ગાડી લેવા શું જલે છો જા છે ગાડી આની જ લે હું ગાડી આની જ એક્ટિંગ કરું. ખબર હતી ગાડી લેવી છે. હા તો બોલાવો બોલાવો ગાડી લેવી છે. ગાડી લેવી છે આપણે. ગાડી જોવે છે. ગાડી લેવી છે. કરવા ગેવંડર છે મોય કરવા. તું જેડ ઓટો કન્સલ્ટ ભાઈ ગેવંડર છે તો તારો પાતાન કેર એકલો ના હોય કે ગાડી નું ગેવંડર તો હોય. પૈસા લાયો છો કોઈ નમ ને લેવાને કરે છો. અમે થોડા ઘાઘરા લેવાને કહે છે. પૈસા પૈસા તો બતાવો. પૈસા આવો તો નેડો હાથ ગાલી જોઈ લો. નકલી નહીં ગાડી સસ્તી લઈ પાછી. ગાડી ચલાવતા આવડે છે. ગાડી ને હેલિકોપ્ટર ચલાવું છું. હું તો હેલિકોપ્ટર ચલાવું છું. બસ તો ખાલી લઈને હું ખબર એટલે ઓટો મારવા નીકળજો. ઓટો લાંબો થશે.
ઓટો લોબો થશે તો ઉપર કે કેરોસીન ખાઈસા કે પેટ્રોલ ખાઈસા જો ઉપર કે માર ઓટો થોડો લોબો આપણે ઝડપી આવજો એમ ઝડપી ઝડપી આ એમ થોડો ઓટો લોબો થશે જલ્દી આવો છેલ્લો જાવ હાથ ને હાથ ને બે 55 55 15 15 ને 5 20 20 ને 27 22 12 12 કોમ થાય એવું થઈ એડો મો વંગા કેવડો મારા બેનો વજન તમે ટાર્ગેટ કરીને બેનો વજન જેટલું ખમા છે જેટલો ગેસ કાઢા છે જેટલો લેવલ જોવાનો હોય તો મારા ઘરે આવવું પડે અરે મફત તો લેવા છે નહીં લેવી રવા દે ચલે આ પૈસા પૈસા રવા નહીં લેવી નહીં લાવ ચાવી હા ચાવી લો ખાલે ઓટો જોઈએ ઓટો ફટાફટ જલ્દી આવો લેવાની છે ચિંતા કર થોડો લેવાની છે આ જલ્દી આવો બોલના જો બરો કોલકલા બગર કોથા આ વર્તુ નવા ઠુકલા સડી અને આવડા તો સાના કે મારે ગાડી બગર જો જીસી પી થલાવસ ખર્ચો બર બને આ એ તાર ગાડી રાખી લઈ લેજો ગાડી તમારી સાથે ઓટો લાવો થે છો છે જા ભાઈ થોડો ઓટો લાવો મારો પડશે ગાડી જલ્દી આવજો ફટાફટ એમ કેટલી ગરમ નામ છે ભાઈ ઓનો સપે એ ટુ ઝેડ ઓટો કન્સલ્ટ હા એ ટુ ઝેડ ઓટો કન્સલ્ટ આજા કઈ ચોકડી કેવાય ગાડીએ તો એક નંબર મળે છે હા કઈ ચોકડી કેવાય મઢાસણા મઢાસણા ચોકડી હા આ ડીપી કે ડીપી હા ડીપી હા ડીપી ડીપી ખરી હો ભાઈ હા ડીપી છો દેખાતી નહી ઓય થી સીધી ડાયરેક્ટ વેવઈ ના ગિન ગેર સણસણાય ઓય થી ડાયરેક્ટ વેવઈ નહી હા હો કીધું હા જા દે થોડો ઓટો લાવો થે જલ્દી આવજો કાકા ઓટો લાવો થે છે તે દોઈરો હાલ દે છે જા દે જા ઓટો ખાલી ઓટો દેખાવી અલ્યા દે ભાઈ ઘર દેખાય પણ આ તારા છો ગાડુ લેવાનું છે તે તું આ ખલારા કર્યા છે બધા તોય લેવાય નહીં તારો ભા આપણે તો ઓટો મારવા આવ્યા છીએ કેવાનું છે છો આટલો બધો ઓટો મારવા મારે કેવું છે કે આ તો હું કોઈ કાયમ માટે લેવાનું છે કોઈ લોબો ઓટો હતો કે લોબો ઓટો એવું છે ગાડી તને આવે કપલે હું ડ્રાઈવર છું યાર બેટન વેવાય ને બોલો કે ભાઈ મરવા પડ્યો છે ને મારા બેટા ગાડી જામ જબલ આવડે છે તને મને તો આવા થારો પર તારી બુદ્ધિ કેવી છે યાર બુદ્ધિ તો ઓટો મારવા આયા છે ઓટો મારવા છે બીજી બુદ્ધિ દોરાય કે ભાઈ ગાડી લેવી છે તે મને ઓટો મારવા દે જો છેવી ગાડી છે ઈ કેના ખબર કાઢવા આયા બોલો ચાલ ભાઈ નો જીવ જોખમ માં તો લ્યા જે ભાઈ નો જીવ જોખમ માં આપણે શું અંતારી સોરી કઈ નાખી કઈ જવાનું ઓટો મારવા જલ્દી હેડ જો કે બૈરા તોડી નાખ છે એટલે હું શું બચી જાઉં લ્યા આપણે તો ખાલી ઓટો મારવા આયા છે કઈ જવાનું છે હું છે કિન ભાઈ હા લા કાકો ને ઓટો માં આયા ખાસો વાર થઈ જાય આયા ના જોઈ આવજો વાર હજી આયા નહીં રે તું તો અડાડ બડાડ ના જોતો હા હું જોતો હું ફરજો હજી આયા નહીં કહું છું આ બે જણ જ્યાં છે એટલા ત્રણસો ઠોકી તો નહીં ગાડી તો કહું છું મારો શા તો આપણે ચિંતા કા લીધા ઉપર તમારા ઘાત જવાનું તું રે મને ના પાડા કે મારા બધું લોક પૂરું કાઢવાનું છે હું કે રાત સુધી નતા મોનતા યાર આપણે હું કરશું હું આપણે આપણે તો 8 લાખ ની ગાડી આલી છે યાર એવું નતાય નહીં આપણે તો જઉં છું આપણે સેન્સર અંદર છે ગાડી વધુ ઓનલાઈન જોઈ લો તો જોઈ લો અરે બાપા રેડો કેડું નહીં અલે આપણ હું ઇમનમ જવું એ હોય ને આપવા દે કે એક વખત પણ પૈસા વગર હું જવું પણ કેટલા રહ્યા તા ને એ અલે આવશી એ પણ નહીં નજીક જ 10 કિલોમીટર આકા પ્રસી તે વડ બાપડો ને આવવાનું તકલીફ તો હોય ને કોક સાધન મળે તો આવો કે ફટ લઈને આવ્યો તું આપણ પેલો કેસ કઢા તો નંબર આવી ગયો કે ફટ લઈને એમ કેવું તો 15 મિનિટ થઈ જી વાટ જોઈએ હા અહીંયા આજો યાદ કરતા તા ને આયા તો વાહ અલે હા કો કોણી કોણી હાથ પર જે હરજે દુખાઈ ગયું છે બોલો ગાડી લઈને તમે ગાડી સારું છો તમે હા મેં તમે કહું
ગાડી માં તમે તારા રે ભાઈ બંને ગાડી મારા ભાઈ બને ગાડી છે એમાં તો પૈસા પૈસા ચપકી પર છે તો કરીએ છીએ ઓટો મારવા હતા નહીં તમે વળી મારા માટે જબરદસ્ત ભરકે આગળ વધારાનું કોઈ નાટક કઈ બોલતો ને હું નહીં બોલું ગાડી ગમી કે ના ગમી ગમી થોડી કાઢી તા પેલા બે વાત કરો આટલું બધું બોલું ટાઈમ શું લગાડો તમે ગરમ જેટલી થાય છે ઠંડી જેટલી થાય છે મારે અમાર જો પડે એટલે લોબો ઓટો તમે કઈ તો જાય તક લોબો ઓટો થશે આટલો તો ઓટો કોઈ મારતું નથી મારે જેટલી ગાડી એક નંબર હો ગાડી એ ટુ જેડ તમે જેવું નોમ લખ્યું છે ને એવું ગાડી તો એક થી શેડ એકલી હોય ફોન નંબર હતી આ તો તમારો કરાર લે ને જે તમારો ડોક્યુમેન્ટ બધું જમા હા કાગળે બાગળે ચાલુ કરો ઉઠાવી છે ગાડી તો લઈ જવાની છે કિયા પૈસે લ્યા શાંતિ રાષ્ટ્ર હોકા વન માં અટકો નાખ છાખ શાંતિ ગાડી તો એક નંબર છે ગાડી હો ગમે જાય હાથ ના પોત 75 75 ને પોત 80 આ ઝેડ એટલે 80 90 સિવાય તો હેડ ના પાછી સપલા પર જબર હેડ છે ગાડી પેલો પેલો અરખી કરે ને ખાલી બે મિનિટ ફોન તમે બોલો છે ઈશ્વર બાપ લમ પોકી જાઓ માને તો ભાઈ ઈશ્વર ફોન લેતા તું માથા હેઠળ મેલવા મોટું ના હોય તો મણ નું ચંદન નું લાકડું લાવજો મારા પણ પૈસા પડ્યા છે ને આલી દઉં ગાડી લેવા નીકળો તો ગાડી લેવા નીકળો તો પણ મારો ભાઈ મારો કારદાનો કટકો ભલે ઈશ્વર માણો મારો છોકરો હતો પણ મારો મારો લંગોટ યાર ગાડી ના પૈસા એ ના મોય ભરી દઉં હું ગાડી લેવાની છે ના હવે નહીં લેવી ગાડી મારો ભાઈબંધ મરી ગયો છે મારો ભાઈબંધ
આ ગાડીના રૂપિયા મુઈ ને ચંદન નું લાકડે બાળ્યો ને ચંદન નું લાકડું બે મણ નહીં ત્રણ મણ નહીં ટ્રેક્ટર ભાઈ લાવ ભલે કિડની વેચવી પડે ને ગાડીના પૈસા લો કિડની આવે યાર વાય વાય ઓય તો ખાલે મરી ગયો એટલે બે ભણ ની અવસ્થા હું આ બાજુ વતાવી દીધી કે હું ભૂલ્યો નહીં હારું શાંતિ થી મરે હા શાંતિ થી બધું કરો હું આવું છું યાર કાકા તો લોહી પી જાય કાકા હું કલાક ને તમે તાવડા ઝાલ્યા છે કે ખબર પડતી નહીં મને તમે જો તો ડૂબો બંધાઈ જો તેલ ના ટુવા દીધા પણ ઉઠો ના કંડક્ટર જેવી ટિકિટ કાપતો હતો એની ટિકિટ કપાઈ ગઈ બરોબર મારા ભાઈબંધ મરી જો છે એનો ચંદન ના લાકડા મારવાનો ચંદન ના લાકડા મારો એક ના એક ભાઈબંધ હતો ઈશ્વર ને પ્યારો થઈ ગયો તમે કાકા હારો તો દોડ પગો તમે ચિંતા કરે કહેજો કોઈ સાધન કો ગમે તે મળી રહેજો ના હોય તો મેખવા આવ્યો તો વરી હારો ના અમાર ગાડી પેટ્રોલ નો ખર્ચો આલો તો આટો મારે મજા આવી એ કીધું કાકા ઈશો હાથ ના ખસતા રો ભાઈ કે ગળદા લોબા કઈ ના છે જો જો હારો થજો ગાડી આલી ને મારું મારે ઘરે કાળ બીજું ફટાફટ જ નીકળો શાદાર પાસે આવું જલ્દી આજ નાખ વેચી મારજો ગાડી ગાડી તું કા હો છ મને રોંગો આવે છ હા કાકુ કંટાળી કંટાળો લાવ હેડજો પડો તો ઘરે કાવો છો બરાબર બતાઈ દે ગાડી તો મને લાગતો લઈ જો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું વાઘુબાના મારા પૂરી ટીમ જ સમાલાલ પાસે મેઠો પાસે ટીનોજી છે અને A to Z Auto Consult ના માલિક અરે હા એના માલિક સાહેબ અમે હાલ ત્યાં જગ્યાએ ઊભા છીએ A to Z Auto Consult તમારા મનમાં એક વિચાર હશે કે A to Z Auto Consult ક્યાં આવી છે તો A to Z Auto Consult વલાસના હાઈવે મધાસના ડીપી આવેલું છે અરે બરાબર છે તો ત્યાં આવો ગાડી લેવી હોય તો 100% અહીંયા પધારો અહીંયા માહિતી લો સરસ મજાની ગાડીઓ પણ મળે છે બરાબર છે કિલોમીટરમાં તમે કોઈ કહેશો કિલોમીટરમાં મારી માની સગન જન્યો એક જગ્યાએ નહીં દા જગ્યાએ ચેક કરીને કહેજો પછી મારી માની સગન હું સગન તું ઠાકો ગાડી રાંટી આલી અને પરમદાન ગાડી પોતે લેવાનો ફોમદારા ગાડી પોતે મારે જ લેવાની છે તો તમે પણ આઈને લેજો અને વિડિયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો પણ અમારા જેવું કરતા ના મુલાકાત અવશ્ય લ્યો જય માતા જય માતા